સુરતના સરથાણા વિસ્તારની ઘટના ફોટો વાયરલ કરવાની ધમકી આપી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું દુષ્કર્મ આચરનાર પપ્પુને પોલીસે ઝડપી પાડ્યો સોશિયલ મીડિયાના માધ્યમથી બંને વચ્ચે મિત્રતા થઈ હતી ઘરે પપ્પુ એકલો હોવાથી સગીરાને બોલાવી હતી ત્યારબાદ ફોટો પાડી વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું અનેક વખત સગીરા સાથે અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું છેલ્લા થોડાક દિવસોથી સગીરા ટેન્શનમાં રહેતા પિતાએ પૂછપરછ કરતા મામલો સામે આવ્યો સરથાણા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપી પપ્પુની ધરપકડ કરી સરથાણા પોલીસ સ્ટેશન ખાતે તારીખ 27/8/2023 રોજ આઈપીસી 376 અને પોક્સો અધિનિયમ મુજબ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે આ ગુનાની બનાવ હકીકત એ રીતની છે કે આ કામના જે ફરિયાદી છે તેમની દીકરી સાથે જે આરોપી પપ્પુ ગુપ્તા છે તેણે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને બંને એકબીજા સાથે વાતચીત કરતા હતા ત્યારબાદ આ કામની જે ભોગ બનનાર છોકરી છે એનો સતત કોન્ટેક્ટ કરીને એનો નંબરની આપ લે કરીને સંબંધો બાંધીને આરોપી દ્વારા સરથાણા વિસ્તારની 2-3 અલગ અલગ હોટલોમાં લઈ જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને આ બાબતની ગંભીરતા લઈને સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક ગુનો નોંધીને આરોપી જે પપ્પુ ગુપ્તા છે તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ વધુ ચાલુ છે. પ્રતિક ડોલી, જનસાક્ષી ન્યૂઝ, સુરત.